नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 8 માં જે આપણું નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, ચેપ્ટર નંબર છે 7। કયું 7? આપણે ગયું ચેપ્ટર પૂરું કર્યું વર્ગ અને વર્ગમૂળ। હવે આપણે ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ જોવાનું છે। તો આપણે જે જોયું વર્ગ, એટલે આપણે ગયા ચેપ્ટરમાં શું કરતા હતા, વર્ગ અને વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તો એને સંખ્યા કેટલી વાર ગુણવાની, બે વાર। તો એ જ રીતે અહીંયા આપણે જોવાનું છે ઘન। તો કોઈ પણ સંખ્યા આવશે ઘન એટલે કે 3, શું થશે 3। આપણે ઘન એક આકાર છે, શું છે આકાર, જેને 3 પરિમાણ હોય, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ। પણ 3 એ 3 નું માપ કેવું હોય, સમાન હોય। ધારો કે 3 એ 3 નું માપ 3 હોય તો 3 × 3 × 3 થાય, બરોબર। તો એ જ રીતે અહીંયા ધારો કે મારે કોઈ સંખ્યાનો ઘન કરવો છે, તો હું શું કરું, મારે 2 નો ઘન કરવો છે તો શું થશે, 2 × 2 × 2, એને હું કઈ રીતે લખી શકીશ, અહીંયા તમે જુઓ 2 કેટલી વાર છે, 1, 2 અને 3 વાર, તો 2 ની 3 ઘાત લખી શકાય। પેલામાં આપણે શું લખતા હતા વર્ગમૂળમાં, 2 ની 2 ઘાત, આમાં 2 ની 3 ઘાત। તો હવે હવે આનો ગુણાકાર તમે કરો તો શું થશે, 2 × 2 એટલે 4, 4 × 2 એટલે 8। તો 2 નું ઘન શું થાય, 8। તો આપણે એવું કહી શકીએ 3 એ પૂર્ણ, જે આપણે આગળના ચેપ્ટર શું શબ્દ વાપર્યા હતા, પૂર્ણ વર્ગ। તો આમાં શું શબ્દ વાપરીશું, પૂર્ણ ઘન, પૂર્ણ ઘન સંખ્યા છે। આટલે કેવી સંખ્યા કહેવાય, પૂર્ણ ઘન સંખ્યા કહેવાય, કારણ કે કોઈ સંખ્યાનો ઘન છે માટે। એ જ રીતે ધારો કે મારે 3 નું ઘન જોવો હોય તો હું શું કરું, 3 × 3 × 3 કેટલા થશે, 3 ની 3 ઘાત, તો 3 × 3 = 9, 9 × 3 = 27, તો 27 પણ પૂર્ણ ઘન સંખ્યા છે। એના પછી 4 અને 5 નું જોઈએ, તો 4 કેટલી વાર આવશે, 3 વાર, એટલે 4 ની 3 ઘાત, 14 × 16 = 64। એના પછી ધારો કે મારે 5 નું જોવો હોય તો 5 નો કેટલી વાર આવશે, 3 વાર, આનો સરવા આનો ગુણાકાર થશે 125। તો આ શું થયું ઘન। હવે આટલા મેં ઉદાહરણો લીધા એના ઉપરથી તમને તો ખબર પડી જ ગઈ હશે કે કોઈ પણ સંખ્યાનો ઘન આપણે કરવો હોય તો કોઈ પણ સંખ્યાને એના એક સંખ્યા કેટલી વાર લેવાની, 3 વાર સંખ્યાનો શું કરવાનો, ગુણાકાર કરવાનો। તો આ જે મળતી સંખ્યા શું કહેવાય, પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય, કે કોઈ સંખ્યા, કોઈ ગમે તે સંખ્યાનો શું હોય, ઘન હોય તો એ સંખ્યાને શું કહેવાય, પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। તો એ જ રીતે તમારી બુકમાં એક ઉદાહરણ આપેલું છે, આપણે જાણીએ છીએ કે ગણિત શાસ્ત્રી રામાનુજમ, જેનું નામ છે એસ રામાનુજમ, એ અને એ એમના મિત્રના ઘરે જતા હતા। એમના મિત્ર છે પ્રોફેસર જીએચ હાર્ડી, રામાનુજમનો ફ્રેન્ડ છે, મિત્ર છે, શું છે, જીએચ હાર્ડી, એ એમના ઘરે જતા હતા અને જે ટેક્સી લઈને જતા હતા એ ટેક્સીની નંબર પ્લેટ ઉપર નંબર લખેલો હતો 1729, કેટલો, 1729। તો રામાનુજને વિચાર્યું કે આ સંખ્યા કંઈક અલગ છે, તો જે હાર્ડી હતા એમના ફ્રેન્ડ એ કહે કે ના, આ સંખ્યા કેવી છે, ડલ સંખ્યા છે, ડલ નંબર છે, આ કેવો છે, ડલ નંબર। જ્યારે રામાનુજને કીધું કે ના, આ સંખ્યામાં કંઈક તફાવત છે, તો પછી એમને વિચાર્યું તો એમને ખબર પડી કે આ જે સંખ્યા છે 1729 એ
કર્યું તો આ સંખ્યાને એમ કીધું કે આ સંખ્યાને ખાસિયત છે આ સંખ્યા જે 1729 છે એ ખૂબ જ પ્રચલિત સંખ્યા છે જેને આ સંખ્યાને હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે આ જે 1729 સંખ્યા છે એને હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે કેમ હાર્ડી રામાનુજન કારણ કે હાર્ડી અને રામાનુજને બંને ભેગા થઈને આ સંખ્યાનું નક્કી કર્યું કે આ બંને સંખ્યા એ કોઈ બે સંખ્યાના ઘનનો સરવાળો છે એમને એવું તારણ કાઢ્યું હતું માટે આ સંખ્યાને હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે હવે આ સંખ્યા તો પહેલા પણ ઘણા લોકો જાણતા હતા પરંતુ પ્રસિદ્ધ કોને કરી હાર્ડી અને રામાનુજને એટલે એને હાર્ડી રામાનુજન સંખ્યા કહેવામાં આવે છે તો એના પછી આપણે ઘનની પણ વાત કરી કે કોઈ પણ સંખ્યાનો ઘન આપણે કઈ રીતે લઈ શકીએ છીએ ધારો કે મારે 5 નો ઘન શોધવો હોય તો હું શું કરું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે આ ઘનમાં ખાસિયત છે કે એકી સંખ્યાનો ઘન હશે એકી સંખ્યા ધારો કે હું અહીંયા 1 લઉં તો 1 નો ઘન શું થશે 1 જ બરોબર તો એકી સંખ્યા કઈ છે 1 તો એનો ઘનનો જે ઘન આવે છે એનો એકમનો અંક પણ એકી સંખ્યા હશે ધારો કે હું 2 કી સંખ્યા લઉં તો એના જે ઘનનો જવાબ આવે છે એનો એકમનો અંક કેવો હશે 2 કી સંખ્યા ધારો કે 2 છે તો 2 નો ઘન કેટલો થશે 8 તો 8 નો એકમનો અંક એટલે 1 જ છે તો એ કઈ સંખ્યા છે 2 કી હવે 3 એકી સંખ્યા છે તો એના ઘનના મતલબ કે તમે જે સંખ્યા લો એના ઘનમાં એકમનો અંક પણ કેવો હોય ધારો કે સંખ્યા એકી હોય તો એમાં શું હોય એકમનો અંક એકી સંખ્યા હોય અને જો બેકી સંખ્યા હોય તો એનો એકમનો અંક કેવો હોય બેકી સંખ્યા ધારો કે હું 78 લઉં તો એનો ઘન હશે એનો એકમનો અંક કેવો હશે બેકી સંખ્યા અને ધારો કે હું લઉં 69 તો એનો એકમનો અંક કેવો હશે આ સંખ્યા કેવી છે 69 એકી સંખ્યા છે તો અહીંયા પણ શું હશે એકી સંખ્યા જેનો ઘન આવે છે એનો એકમનો અંક કેવો આવશે એકી સંખ્યા આવશે હવે એના પછી આપણે જોઈએ કેટલીક રસપ્રદ પેટર્ન અહીંયા મેં લખેલી છે તો એમાં પહેલો જ આપણો મુદ્દો છે ક્રમિક એકી સંખ્યા ઉમેરવી મતલબ કે જે રીતે આપણે વર્ગમાં જોયું હતું કે એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે વર્ગ એ રીતે હવે જોઈશું એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે ઘન જોઈએ તો અહીંયા પહેલું જ છે તો 1 નો પહેલા આપણે એક સંખ્યા લઈએ તો 1 નો સરવાળો 1 સાથે 1 નો 1 જ છે એનો બીજો કોઈ સરવાળો કરવાનો નથી માટે 1 અને 1 કોનો ઘન છે 1 નો ઘન કેટલો થાય 1 હવે 1 પછી કઈ સંખ્યા આવશે તો 3 અને 5 અહીંયા પહેલા તમારે 1 જ સંખ્યા લખવાની પછી 2 લખવાની પછી 3 4 5 પરંતુ 1 ને લેવાની એના પછીની સંખ્યા 3 અને 5 લીધી સરવાળો કેટલો થશે 8 તો 8 કોનો ઘન છે તો 2 નો ઘન છે 8 એના પછી કઈ સંખ્યા આવશે 5 પછી 7 7 પછી 9 અને 11 તો આનો તમે સરવાળો કરશો તો તમને કેટલો મળશે 27 27 કોનો ઘન છે 3 નો ઘન એના પછી 11 પતે કે અહીંયા 3 સંખ્યા લીધી હવે કેટલી સંખ્યા લઈશું આપણે 4 સંખ્યા તો 11 પછી કેટલી આવશે 13 15 17 અને 19 એનો તમે સરવાળો કરશો એટલે આવશે 64 તો 64 કોનો ઘન છે 4 નો ઘન એના પછી આપણે 5 સંખ્યા લેવાની તો 19 પછી આવશે 21 23 25 27 અને 29 થઈ ગઈ 5 સંખ્યા તો એનો સરવાળો આવશે 125 125 કોનો ઘન છે તો 5 નો ઘન
કેટલી વાર અવયવ આવવો જોઈએ? બે વાર. તો આમાં ગણ હોવા
થશે। હવે 243 ના આપણે અવયવો પાડીએ। કોના 243 ના? તમે આ રીતે 243 ના અવયવો પાડવાના તમારે। તો તમને જવાબ શું મળશે? અવયવો પાડશો એટલે 3 × 3 × 3 એક જોડકું તો બની ગયું, એના પછી પણ તમને મળશે 3 × 3। શું મળશે? 3 × 3। અહીંયા એક વાર તો 3 નું જોડકું બની ગયું, એના પછી બે વાર બને છે। તો અહીંયા આપણે લખી શકીએ કે 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। જે રીતે આપણે વર્ગમાં કરતા હતા એ જ રીતે અહીંયા સેમ, પરંતુ ત્યાં વર્ગ હતો એટલે અવયવ બે વાર આવતો હતો, અહીંયા ઘન છે તો અવયવ કેટલી વાર આવશે? 3 વાર આવશે। અને જો ધારો કે મારે આનો ઘન શોધવો હોય, ધારો કે આ બીજો અહીંયા તો ફક્ત બે જ વાર 3 છે બરોબર, પરંતુ ધારો કે આ ઉદાહરણ પતી ગયું, ધારો કે આવી રીતે 3 વાર હોત તો બે જોડકા બની ગયા, તો મારે ઘન શોધવો હોય તો કઈ રીતે શોધો? તો હું શું કરું? 3 વાર 3 માટે 1 વાર 3 પછી આ બીજા જોડકામાંથી શું લીધા મેં? 3 એટલે 3 × 3 = 9 આપણો જવાબ બરાબર। તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા શોધી શકીએ છીએ। હવે આપણે બીજું ભણીશું નેક્સ્ટ વિડિયોમાં, ત્યાં સુધી તમે ઉદાહરણો બીજા જોજો અને તમારી બુકમાં ઘણા ઉદાહરણો આપ્યા છે તો એને કમ્પ્લીટ કરજો। નમસ્કાર।